हेलो चिल्ड्रन, स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश यूनिट 2 अ शिप कैन वॉक पार्ट 1। हवे आपणे फर्स्ट यूनिट में आपणे જોઈતું શું જોઈતું કે જુદા જુદા ટેસ્ટ વાળા આપણે વાનગીઓ જોઈ હતી। કઈ કઈ બે વાનગીઓ જોઈ હતી? દાળ ઢોકળી અને દાળ ભાતી, અને ત્યારબાદ આપણે ખીચડીની રેસીપી લખવાની હતી। તો એમાં જુદા જુદા મસાલા અને બધું આપણે જોયું। હવે આપણે યુનિટ 2 લઈને આવીએ છીએ શિપ કેન વોક। અ શિપ કેન વોકમાં શિપ એટલે કે વાહન અને વોક એટલે ચાલવું। શું વાહન ચાલી શકે છે? તો આપણે એનો પ્રશ્ન જવાબ હા કે ના માં આપીએ, નો। અને વાહનને આપણે ત્રીજો પુરુષ એકવચન ઇટ, નો ઇટ કાન, તે ચાલી શકતું નથી। આપણે કેન અને કેન નોટનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? તે કેન એટલે કે જ્યારે તે શક્ય છે કે આપણે એની માટે સક્ષમ છીએ કે એ કાર્ય આપણે કરી શકીએ છીએ એટલે કેન વાપરીએ છીએ। પરંતુ જે એની માટે આપણે સક્ષમ નથી કે જે કાર્ય આપણાથી થતું નથી કે જે યોગ્ય જ નથી તો એને આપણે કેન નોટ કહીએ છીએ કે તે કાર્ય શક્ય નથી। તો આપણે આજે આ એક્ટિવિટી 1માં જોઈશું વર્ક ઇન ગ્રુપ રિસાઇટ એન્ડ સિંગ, આ કાવ્ય જોવાનું છે। આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ, યસ આઈ કેન, યસ આઈ કેન। આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, યસ આઈ કેન, યસ આઈ કેન। આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ, look at me, can you sleep as I do, yes I can, yes I can। અહીંયા આપણે ત્રણ પ્રાણીઓ આપેલા છે, એ ત્રણ પ્રાણીઓ કોણ કોણ છે? રેબિટ છે, હાથી છે, સસને બિલાડી છે। તો કહે છે કે આઈ એમ જમ્પિંગ, હું કૂદકા મારી શકું છું, કૂદકા મારી, તમે મને જુઓ હું કેવા કૂદકા મારું છું। તો કેન યુ જમ્પ એઝ આઈ, હું જે કૂદકા મારું છું એ તમે કરી શકો છો? તો સામે શું કહે છે કે યસ આઈ કેન, યસ આઈ કેન, કે આ બંને પ્રાણી કે છે હા અમે કરી શકીએ છીએ। ત્યારબાદ આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, હવે ડાન્સ હાથી કરી શકે છે, ના કરી શકે, પરંતુ આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, હું ડાન્સ કરું છું, તમે મને જુઓ, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, હું ડાન્સ કરું છું, તમે મને જુઓ, યસ આઈ કેન, યસ આઈ કેન, હા અમે પણ ડાન્સ કરી શકીએ છીએ। આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, હું ઊંઘી રહ્યો છું, તમે મારી જેમ ઊંઘી શકો છો? કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, હું કરું છું ઊંઘવાનું, તો તમે કરી શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન, હા અમે કરી શકીએ છીએ। આ ત્રણે જે જુદા જુદા સેન્ટન્સ બોલે છે એ આપણે બધે શું કે છે અમે કરી શકીએ છીએ, પણ દરેક વસ્તુ તેઓ શક્ય નથી હોતું। હવે આપણે બીમાં વર્કિંગ પેર નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો, તેને આધારે તમારા શિક્ષકની મદદથી લાઈન બનાવો અને તેનો ગાણ કરો। હવે આપણને અહીંયા આગળ એનિમલ્સ એટલે કે કયા પ્રાણી છે તે, યસ અને નો, કે તે શું કરી શકે છે અને શું નથી કરી શકતા। હવે રેબિટ, રેબિટ સસલું આપ્યું છે, તે રન કરી શકે છે, તે યસમાં રન લખ્યું છે, અને નોમાં ક્લાઇમ, કે તે ઝાડ ઉપર ચડી શકતું નથી, ઉપર સુધી ચડી શકતું નથી। ત્યારબાદ એલિફન્ટ આપ્યું છે લિફ્ટ, લિફ્ટ એટલે કે વજન ઉંચકવું, તો તે વજન ઉંચકી શકે છે પરંતુ તે જમ્પ એટલે કે કૂદકા મારી શકતો નથી। રેટ, ઉંદર, તે દાંત વડે કાપી શકે છે દરેક વસ્તુ, પરંતુ રોઅર એટલે કે ગર્જના કરી શકતો નથી। ડોગ, સ્મેલ, એ સ્મેલ સૂંઘી શકે છે પરંતુ ક્લાઇમ એટલે કે ચડી શકતો નથી, મોટા વૃક્ષ ઉપર ચડી શકે, ના ચડી શકે। ફ્રોગ, ડેકો, તે હોપ હોપ કરે છે બે ચાર પગે પરંતુ તે ડાન્સ કરી શકતો નથી। ક્રોકોડાઇલ, સોરી પેટ, ચામાચીડું, ફ્લાય, તે ઉડી શકે છે પરંતુ જમ્પ એટલે કે કૂદકો મારી શકતું નથી। ક્રોકોડાઇલ, તે ક્રાઉ એટલે તે ઘૂંટણીએ ચાલનારું પક્ષી અને પ્રાણી, ક્રોકોડાઇલ,
તે શું કરે છે ચૂ 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 એટલે કે ચૂસે છે બરોબર ત્યારબાદ સ્નેક સ્નેક એટલે સાપ સાપ શું કરે છે હિસ એટલે કે ફૂંફાડા મારે છે પરંતુ તે સાંભળી શકતું નથી ત્યારબાદ એન્ડ કીડી તે ચાલી શકે છે વોક પરંતુ સ્લીપ એટલે કે ઊંઘી શકતી નથી તો આપણે એમાં ટેબલ જોયું આ ટેબલમાં હવે આપણે શું જોઈશું કીધું છે કે તમે લાઈન બનાવો હવે એક્ઝામ્પલમાં એક પેર આપેલી છે રેબિટ અને એલિફન્ટની રેબિટ અને એલિફન્ટમાં જો રેબિટ છે આઈ એમ રનિંગ લુક એટ મી કેન યુ રન એઝ આઈ ડુ હું રેબિટ કે છે કે હું દોડી શકું છું દોડી શકું છું તમે મને જુઓ કેન યુ રન એઝ આઈ ડુ તમે મારી જેમ દોડી શકો છો એલિફન્ટ સે નો આઈ કાન નો આઈ કાન કે ના હું તે દોડી શકતો નથી ત્યારબાદ બીજી પેરમાં આપેલું છે બેટ એટલે કે ચામાચીડિયું અને એલિફન્ટ તો બેટ છે એટલે કે ચામાચીડિયું છે આઈ એમ ફ્લાઇંગ લુક એટ મી કેન યુ ફ્લાય એઝ આઈ ડુ હું ઉડી શકું છું તમે મને જુઓ શું તમે મારી જેમ ઉડી શકો છો એલિફન્ટ સે નો આઈ કાન નો આઈ કાન ના હું ઉડી શકતો નથી એવી રીતે આપણે બીજી પણ આ રીતે રાઇમ્સ બનાવી શકીએ છીએ અહીંયા મેં એક્ઝામ્પલમાં લખેલું જ છે કે એન સે આઈ એમ વોકિંગ લુક એટ મી કેન યુ વોક એઝ આઈ ડુ નો આઈ કાન નો આઈ કાન નો આઈ કાન પણ બોલે છે ફ્રોગ બરોબર ફ્રોગ ચાલી શકતો નથી પરંતુ શું કરે છે થોડા થોડા કૂદકા મારી શકે છે પછી ત્યારબાદ છે હુ વાળા પ્રશ્નો પૂછી શકાય બરાબર આમાં આપણે આજે કાવ્ય જોયું ટેબલ જોયું તો તેમાં હુ વાળા પ્રશ્નો પૂછી શકાય હુ કેન ફ્લાય કોણ ઉડી શકે છે ઓર બેટ કેન ફ્લાય ચામાચીડિયું ઉડી શકે છે પછી હુ કેન નોટ ફ્લાય નકારાત્મક પ્રશ્ન છે કે કોણ નથી ચડી શકતું રેબિટ ઓર ડોગ એ ચડી શકતો નથી પછી છે કેન કેન શું છે તો કેન એ ક્રોકોડાઇલ રન કેન અ ક્રોકોડાઇલ રન શું મગર દોડી શકે છે નો ઇટ કાન્ટ કે મગર દોડી શકતો નથી ત્યારબાદ કેન અ ક્રોકોડાઇલ વોક શું મગર દોડી શકે છે નો ઇટ કાન્ટ ના તે દોડી શકતો નથી કેન અને કેન એટલે કે જે કરી શકે છે અને કેન નોટ એટલે કે તે કરી શકતો નથી હવે કેન એક સહાયકારક ક્રિયાપદ છે કે બીજા પદ જોડે તે જોડી શકાય છે પણ ક્યારે એનું ક્રિયાપદ જોડે તો જે ક્રિયાપદને મદદ કરતું હોય તેને પહેલા મુકાય છે કેન ધારો કે આપણે વોક છે રન છે પ્લે છે તો વોક છે પ્લે છે સ્લીપ છે તો એને ક્રિયાપદ કરતું જ ન તેની પહેલા મુકાય છે કે કેન ક્યારે મુકાય છે કેન કે એની ક્રિયા જે ચાલુ થાય છે ત્યારે કેન કેન વોક તે ચાલી શકે છે કેન પ્લેન રમી શકે છે કેન સ્લીપ તે સૂઈ શકે છે તો આ ક્રિયા જે છે એ ક્રિયાની પહેલા આપણે કેન મૂકી શકીએ છીએ ત્યારબાદ છે આપણે કે જ્યારે પણ આવું આપણે લાઈન્સ બનાવ્યું હોય કે તો તેમાં કોઈ પણ બે પ્રાણી બે પક્ષી કે બે જંતુઓની જોડ પસંદ કરીને આપણે આ લાઈન્સ બનાવી શકીએ છીએ ત્યારબાદ ટેબલમાં જે જે આપણે આપેલા છે એ પ્રમાણે તમારે બીજા રીતના તમારે કાવ્ય રાઇમ્સ બનાવવાના રહેશે હવે છે એક્ટિવિટી ટુ એક્ટિવિટી ટુમાં આપણે જોઈશું એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટી આ પ્રાણીઓ વિશે એક ખાસિયત છે રીડ ધ ફોલોઈંગ સેન્ટન્સ અને આ સેન્ટન્સ આપણે વાંચવાના છે અને જોવાના છે હવે પહેલો છે હિપ્પોપોટેમસ એ હિપ્પોપોટેમસ શું છે જળ ઘોડો છે શું છે જળ ઘોડો છે કે હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન કે જળ ઘોડો માણસ કરતાં ઝડપથી દોડી શકે
છે જળ ઘોડો માણસ કરતા ઝડપથી દોડી શકે છે એક્ટિવિટી ટુ હિપ્પોપોટેમસ જળ ઘોડો તે માણસ કરતા ઝડપથી દોડી શકે ત્યારબાદ આપ્યું છે આપણને ચિત્ર શેનું આપ્યું છે કેમલ અને રેટ અને રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ એટલે ઊંટ કરતા ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે ઊંટ કરતા ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે ઊંટને આપણે જોઈએ છીએ કે એના ઘણા અઠવાડિયા સુધી એને પાણીની જરૂર પડતી નથી પરંતુ એનાથી પણ વધુ કોને જરૂર નથી પડતી ઉંદરને નથી પડતી ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ આ સાઇબેરિયન વાઘ એ દુનિયાનું કેટ એ જાણીતું સૌથી જાણીતું પ્રાણી છે ઇટ વેટ અપ ટુ 300 કિલોગ્રામ અને એનું વજન છે 300 કિલોગ્રામ ઇટ કેરી 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ વન મીલ ટાઈમ એટલે કે તે 27.2 કિલોગ્રામ તે માંસ એકી સાથે તે ખાઈ શકે છે એક જ સમય અને એકી સાથે તે ખાઈ શકે છે અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ મગર શું કરે છે તેની જીભ હલાવી શકતો નથી અને તે ચાવી શકતો પણ નથી ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેટ કીડી તેના પોતાના વજન કરતા 50 ગણું વજન ઉપાડી શકે છે ધ ફાસ્ટેસ્ટ મેમલ્સ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 50 કિલોમીટર્સ પર અવર સૌથી ઝડપી સસ્તન પ્રાણી ડોલ્ફિન કલાકના 50 કિલોમીટર સુધી ઝડપથી દોડી શકે છે મમલ્સ એટલે સસ્તન એટલે કે સસ્તન પ્રાણી A giraffe can clean its ears with its 21-inch long tongue. Giraffe શું કરે છે? તેની 21 ઇંચ લાંબી પોતાની જે જીભ છે એ જીભ વડે તે શું કરે છે? એના કાન સાફ કરી શકે છે. આ આપણે શું જોયું? દરેક પ્રાણીઓની ખાસિયતો જોયું. શું જોયું? સ્પેશિયલ એબિલિટી, ખાસ ખાસિયતો શું છે આ પ્રાણીઓની તે આપણે જોયું. વધુ આપણે આવતા ભાગમાં જોઈશું.